ફેબ્રુઆરી માસમાં કૈલાસનગરમાં હત્યા કેસના આરોપીઓના માતાપિતા ઉપર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં શનિવારે ઇજાગ્રસ્ત પિતાનું સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ તેરમી ફેબ્રુઆરી ના રોજ સગરમપુરા કૈલાશનગર માં આવેલી શાકભાજી માર્કેટ માં ઘાતક હુમલો થયો હતો પર આવેલા બે યુવકો ફટકા જેવા હુમલો કરી નાસી છૂટ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઈ અને અમિતાબેન ને નજીક માં આવેલી આશુતોષ હોસ્પિટલ માં ખસેડાયા હતા ત્યારબાદ શુક્રવારે જયેશભાઈ ને વધુ સારવાર માટે સિવિલ માં ખસેડાયા હતા જ્યાં શનિવારે તેઓ મોત ને ભેટ્યા હતા જયેશ ભાઈ મોત સાથે પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે પોલીસના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત જયેશભાઈ અને અમિતાબેનના બે પુત્ર બોની અને અક્ષયે ગત ડિસેમ્બર માસમાં જેમિસ પટેલ ઉર્ફે કાલીની હત્યામાં સંડોવાયેલો હોય હાલ જેલવાસ ભોગવી રહ્યા છે આ અદાવતમાં જેલવાસ ભોગવતા બોની અને અક્ષયના માતા પિતા ઉપર હુમલો કરાયો હતો હુમલાખોર પાર્થ અને મનીષ જેમિસ ઉર્ફે કાલીના સગા થાય છે અથવા પોલીસે બંનેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા આ કેસમાં બંને જણા જેલવાસ ભોગવી રહ્યા છે કેમેરામેન સાબીર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત